અમારે ચિકિત્સક સાહેબ આવ્યા છે. અશ્વિની કુમારો નું સ્વરૂપ આપણે અહીં સ્થાપનમાં અશ્વિની કુમારો એટલે જ રાખ્યા કે આપણે માંદા ન પડીએ. આરોગ્યમ ભાસ્કરાત ઈચ્છે, ભગવાન સૂર્ય આરોગ્યના દેવ છે. જે બહુ માંદા રહેતા હોય ને એમ કે ડોક્ટર સાહેબ કે તળકે બેસાડો વિટામિન ડી10 ને ડી ના અંત. ઋષિ મુનિઓ તો વર્ષોથી કે આરોગ્યમ ભાસ્કરાત ઈચ્છે, હવારે સૂર્ય ભગવાનને જલ ચડાવો. ત્રાંબુ છે એ વિદ્યુત વાહક છે, એ એનર્જીને ખેંચે અને સૂર્ય નાડી ને ચંદ્ર નાડી ને ત્રાંબાનો સ્પર્શ થાય, હૃદય મજબૂત બને, એટેક ન આવે. પણ આમ વિજ્ઞાન સમજાવું ઋષિ મુનિઓને અઘરું લાગતું, એટલે એમ કીધું કે સૂર્ય ભગવાન અગાસી માથે જઈને જલ ચડાવો. સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે, શરીરમાં ઉર્જા ખેંચે, ત્રાંબાના લોટામાં આપે ને એ લોટો આપણે સ્પર્શ કરીએ એટલે આપણું આરોગ્યવાન, આપણી ઇમ્યુનિટી વધે. એટલે જ આપણા અશ્વિની કુમારો જે સૂર્યના પુત્રો છે એ આયુર્વેદના વૈદ્ય દેવતાઓના ચિકિત્સકો છે. હા, ન્યાય આરતી અને અહીંયા આરતી રેડી, આરતી પહોંચી ગયા, પેટાઓ આરતી પેલા ત્યાં આરતી કરીને પછી અહીંયા આવવાનું છે. ન્યાય આરતી કરીને પછી અહીંયા યજ્ઞ ભગવાનની આરતી કરવાની છે. આપણી વ્યવસ્થા મિતેશ મિતેશભાઈ તમે અહીંયા જ રહ્યો, ત્યાં હસુભાઈ ને બધા છે, ભાઈ દુર્ગેશભાઈ છે, અમારે સુરત થી એક ભૂદેવ પધાર્યા છે, કમલેશભાઈ, કમલેશભાઈ આરતી બોલી છે આપણી બીજા દિવસ ની. ત્રણ એક મોજ બધાની અંદર આવતી હોય એવું દેખાય છે. કારણ કે માં ક્યાં છે તો માં આપણા હૃદયની અંદર છે અને આપણા હૃદયથી જ ભગવતીને અહીંયા આવાહન કરવાનું છે. તમારે એમ કોઈ નથી વિચારવાનું કે માં મુખ્ય યજમાન આરતી કરે છે તો બસ માતાજી એની હામું જોહે, માતાજી એની હામું પેલા જોહે જે બાર કોકના ચંપલ હમા નમા કરતું હોય છે, જે બાર ઝાડુ મારતું હોય છે, જે બાર ગાડીને. આજે અમે આવતા હતા તો એક ભાઈ છે, રોજ ગાડીઓ દેખાડે, અહીંયા પાર્ક કરી નાખો, આમ કરી નાખો, આમ. બે દિવસથી હું નોટિસ કરતો, આજ જઈને પૂછ્યું, ભાઈ તું જઈમો? એ કે મારા ક્યાં ટાઈમ મળે, પછી મોડેથી જવું. તો માં ભગવતી ન્યાય તો એને આશીર્વાદ ઈ જ આપે. કારણ કે આપણે ભગવતીનું કાર્ય કરવા બેઠા, એવું કોઈ વિચારવાનું નથી કે આ કરે છે તો આનું ફળ આવે. આખા કુટુંબ માટે કરીએ છીએ અને આખા કુટુંબનું કલ્યાણ થાય. કુળદેવી માની જો કૃપા હોય ને તો જ મનુષ્યને બધું મળી શકે. એનું વિશેષ તાકાત અને બળની વાત તમને કરીએ તો મહાભારતની અંદર એનો પ્રસંગ બતાડે છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન બધાને પૂછે છે કે તમે કેટલા દિવસમાં યુદ્ધ પરિપૂર્ણ કરી શકો, ત્યારે કૃષ્ણ ભગવાન દરેકને પૂછે છે, કોઈ કે હું 3 દિવસમાં કરું, કોઈ કે હું 2 પ્રહરમાં કરું, કોઈ કે હું 4 પ્રહરમાં કરું. ત્યારે ત્યાં બર્બરિક નામનો એક યોદ્ધા છે, એ કહે છે હું 3 દિવસમાં પૂરું કરી દઉં, 3 દિવસ જરૂર ન પડે, 2 માં જ, 1માં નિમી લઉં બધાય, બીજામાં વિંધી નાખું. એટલે ઈ તાકાત અને ઈ શક્તિ દેનાર ભગવાને પરીક્ષા લીધી કે તું ભાઈ સાબિત કરી દે. એક ઝાડ ઉપર બધા પાન દેને ચીંધી લીધા અને બધા લીલા પાંદોમાં હોલ કરી દીધો, ભગવાને એની ઉપર ચરણ રાખી દીધા હતા. અને જ્યારે ઈ ચરણ રાખી દીધું ત્યારે ઈ જ્યાં નથી લાગતું તીર, ત્યારે માતાજી કહે છે કે તમે કૃષ્ણ મારું દીધેલું વરદાન ખોટું કરી દીધું, તમે આની ઉપર ચરણ રાખો અને મારે મારા બાળકને દીધેલું વરદાન. ત્યારે ભગવાનને પણ કેવું પડે છે કે માતાજી તમારું વરદાન ખોટું નથી કર્યું, આ શરીરમાં મારો આ હિસ્સો હંમેશા નબળો રહેશે. અને ઈ માતાજીએ જે વરદાન આપ્યું હતું એની કુળની દેવી હતી,
અને આજે પણ બર્બરીક નું માથું જ્યારે ભગવાને લીધું, આજે પણ ખાટુ શ્યામ થઈ રાજસ્થાનમાં પૂજાય છે, અને તમે વડોદરાની બાજુમાં જાઓ તો બડિયા દેવ કરીને પૂજાય છે. બધા દેવની તાકાત એક બાજુની, બડિયા દેવ ને ખાટુ શ્યામ એની તાકાત એક બાજુ. હારાનો સહારો કીએ અને ભગવાન કૃષ્ણ કીએ, જે એને માને એને મારી પણ સહાય થાય, બર્બરીક ની માયાવી શક્તિ પ્રાપ્ત થાય. તો આ કુળદેવી ની તાકાત છે. ટૂંકમાં આપણે અહીંયા એ નથી વિચારવાનું કે અહીંયા વ્યવસ્થામાં આપણી માટે શું થયું શું નથી થયું. આપણે કોઈ પિકનિકમાં નથી આવ્યા, આપણે માના કાર્યમાં આવ્યા છે. અહીંયા આપણે વ્યવસ્થા નથી જોવાની, આપણે એ જોવાનું કે અમે માં માટે અમારી શું કરી શકીએ. કાંઈ નહીં તો બે ઠેલીયું પડી હોય ને એ કચરાના ડબ્બામાં નાખી દેજો, તોય માં તમારી એ ઠેલીયું કચરો બે બોટલ કોક નાખી ગયું હોય, કોક છોકરાઓ કાગળિયા નાખી ગયા હોય, એ હટાડશો તોય માં તમારી સેવા માનશે. માં ધનની ભૂખી નથી, એ તો ધનને એ તો આપણે જોઈએ છીએ. માં તમારી સેવા, તમારી પ્રેમ અને તમારી લાગણીની ભૂખી. તમે અહીંયા આરતી ન્યા થાય, તમે અહીંયા ભગવતીનું સ્મરણ કરજો, માના હૃદયમાં તમે બિરાજમાન છો જ, અને બિરાજમાન હો તો જ અહીંયા આવીને બેસી શકો, કેમ કે આ ભગવતી એવી છે એની ઈચ્છા વગર અહીંયા બેહવાય નહીં. બોલીએ શ્રી કોટેશ્વરી માત કી જય. ભક્તિ ના દીવડા પ્રેમ નિવાન, ભક્તિ નો દેવડો પ્રેમ નિવાન, ભક્તિ નો દેવડો પ્રેમ નિવાન, ભક્તિ નો દેવડો પ્રેમ નિવાન. આરતી કુળદેવી માતની થાય, આરતી માં દેવડા જગ મગ થાય, આરતી માં દીવડા જગ મગ થાય, ઓ આરતી માં દીવડા જગ મગ થાય, આરતી માં દીવડા જગ મગ થાય, ઓ આરતી કુળદેવી માતની થાય, આરતી કુળદેવી માતની થાય, જગમગ થાય, આરતી માતી વડા જગમગ થાય, ઓ મારી અમે લાયવા જય ફૂલડાના, રે મારી અમે લાયવા જય ફૂલડાના, હે દેવી અમે લાયવા જય ફૂલડાના, ભગવાન નિતા.
જય દ્વારકાધીશ, માગો 20 આપે 30, બોલો દ્વારિકા હસ્તે પુષ્પમ ગૃહીત્વા પંચકમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યા સંત દેહનાગમ મહિમાનઃ સજંત યત્ર પૂર્વે સાધ્યાઃ સન્તિ દેવાઃ ઓમ વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્યમ પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલમ્. ઓમ ભગવત્યૈ નમઃ. મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. બે હાથ જોડી માતાજીને પ્રાર્થના કરવાની છે. અમારી પૂજામાં, અમારા ભાવમાં, અમારી શ્રદ્ધામાં આજનો આપણો દિવસ જે આનંદમય પસાર થયો, માતાજીનું એક નામ છે આનંદમય,
ભગવાન આનંદ છે અને માતાજી આનંદમય છે. જ્યારે જ્યારે જીવનમાં આનંદના પ્રસંગો આવે ને ત્યારે સમજવાનું કે માતાજીની દયા છે. માતાજીનું એક નામ જ છે, આનંદ મૂર્તિ અને આનંદમય. એટલે આજનો દિવસ બહુ આનંદમય ગયો. તમારી ખબર નહીં, અમારા માટે આનંદમય ગયો. અમને બહુ મજા આવી અને અમને મજા આવે તમને મજા આવે. બસ એ માતાજીનું સ્વરૂપ. બાકી માતાજી આપણે કઈ અર્જુન જેવા નથી કે માતાજી આપણી આમ તલવાર ને સિંહ ઉપર બેહીને આવે ને, સિંહ ઉપર બેહીને આવે તો આપણે ઉભા ના રહે, વેંડિયું ઠેકી જાય. બસ હૃદયમાં માતાજી થી બિરાજમાન થાજે. ન મંત્રમ નો યંત્રમ તદપી ચન જાને સ્તુતિ મહો. તારો મંત્ર, તારું યંત્ર, તારું યજન કેમ કરવું, તારી સ્તુતિ કેમ કરવી, એ બસ આત્મા ત્વમ ગિરી જા મતિ સહચર. હું જે હાલું છું ને એને તું જાત્રા માની લેજે. મારો પ્રાણ છે, મારું શરીર છે, મારું હૃદય છે. જો એક શાસ્ત્રીય વાત કરું તમને, પુસ્તકમાં લખેલી, મંદિરમાં મૂર્તિ છે એટલું જ મંદિર ન કહેવાય, આખું મંદિર છે ને એને જ માતાજી કહેવાય. આપણે કેમ માથે મીંડું ચડાવીએ મંદિરમાં? મીંડું એટલે માતાજીનું મસ્તક. શરીરમાં કોઈ ઉત્તમમાં ઉત્તમ અંગ હોય તો એ માણસનું મસ્તક છે, ઉત્તમાંગ એને કહેવાય છે. જે ઉપર મીંડું ચડાવીએ એ માતાજીનું મસ્તક છે, અને આપણે જે ધજા ચડાવીએ એ ધજા માતાજીની ચોટી છે, એની શિખા છે. એટલે શાસ્ત્રમાં કીધું કે મંદિરમાં દર્શન કરવા ન જઈ હગો ને, અને ધજાને અગાસીમાં તેથી પગે લાગી લ્યો ને, તોય માતાજીના મંદિરમાં પગે લાગ્યા જેટલું જ પુણ્યા છે. અને એટલે ધજા ચડાવવાનું મહત્વ છે. દ્વારકાધીશમાં તમે જાઓ તો વારો ના આવે, એમ આપણા મંદિરમાં ધજા ચડાવવાનો વારો ના આવવો જોઈએ, એવું કરજો. ધજા ચડાવવાનો બહુ લાવો છે. માતાજીનું ઉત્તમમાં ઉત્તમ અંગ હોય તો એ મીંડું છે, શિખર. અને જેમ ચોટી વગરનું માથું આ વાલ ના હોય તો કેવા ભૂંડા લાગ્યા તમે જોજો. માણસ જીવનમાં સૌથી વધારે વાલને હાચવે, આમ કટુ મરાવે, આમ કટુ બેબી બાલ ને કારામાંથી ધોરા કરે, ગુલાબી સુધી ઘણા ગુલાબી વાળે મેં જોયા. માણસને બહુ એના પ્રત્યે મોહ છે વાળ ઉપર. એમ માતાજીનું ઉત્તમ અંગ હોય તો એ મીંડું છે, એ મસ્તક છે. જે ઉપરનું શિખર છે એ માતાજીની ગરદન છે. જે મંદિરના પગેઠિયા છે એ માતાજીના ચરણો છે. પેલો માંડવો છે, પેલો મંડપ જે મંદિરનો છે એ માતાજીનું ઉદર એટલે પેટ છે. અને જે ગર્ભગૃહની અંદર માતાજી બિરાજમાન થાય એ માતાજીનું હૃદય સ્થાન છે. એટલે આખું મંદિર છે ને, જે મંદિર એ જ માતાજી છે. એટલે મંદિરમાં માવો ખાઈને જવું નહીં, શિવાજી લઈને મંદિરમાં જાવ. આમ જો દ્વારકાધીશ પાસે કાઢી લે ખીચામાં તમે માવાને ભાગીને લઈ જાવ તો. એટલે ચોકસાઈ રાખજો કે હું મંદિરજી માતાજીના હૃદયમાં જાઉં છું. અને દિવાલમાં ક્યાંય બીડીના ઠૂઠિયા ઓલવતા નહીં, આમ કરીને કાળો દાગ કરતા નહીં. અને ગુરુદેવની કૃપાથી અમને એવો શોખ કે જ્યાં પ્રતિષ્ઠા કરીએ ને ત્યાં મહિને એકવાર ચક્કર મારીએ. અમારા ટેવ છે, જ્યાંથી નીકળીએ ચક્કર મારતા જાય, જોઈ કે વાતું કહેતી પ્રમાણે થાય. એ તો સીધો ફોન, ક્યાં ગયા, રમતા હતા, ઠેકડા મારતા હતા એ બધા. અમારી જવાબદારી છે, તમારી મારી જવાબદારી છે. આજ મંદિરનું કઈ ન થાય નીતિ નિયમ પ્રમાણે તો મને દોષ લાગે, તમને તો લાગે, પણ 10% મને લાગે. એટલે ઓચિકતાને અમે નીકળીએ એટલે જોતા જાય કે મંદિરમાં બરાબર હાલે. આમ અમદાવાદ બાજુ જાય તો ત્યાં જોતા જાય, આમ જોતા જાય. શોખ પણ હોવું જોઈએ. હા, અને હારું થાય તો પાછું ફોડે 10% હારું મળે. એટલે આખું મંદિર છે એ જ માતાજીમય છે. સર્વમ દેવી મયમ જગત. મારી દીકરી, મારી પત્ની, મારી બેન, મારી માં, આ બધા દેવીના સ્વરૂપ છે. એટલે એવી દેવી આખા મંદિરમાં જ માતાજીનું દર્શન કરી. એટલે આપણે મંદિરનું અત્યારે વાસ્તુ કર્યું. ત્યાં વાસ્તુ ભગવાનની આહુતિ સોનાની સળીથી એમાં લીટા કરવાના હોય. હવે અમે લખી દઈએ ને હોનાની હળી તો ના પાડીએ, કારણ ગુરુબાપા બદલાવી નાખે. હોનાની હળીઓ થોડી હોય આમાં, લખ્યું તમારે શું કરવું, પછી અમે અમારી રીતના લઈ આવીએ. કાના ભાઈ કહી દે કે હોનાની હળીઓ લઈ આવ્યા, તમને પૂછ્યું નહીં. પણ આ તો દ્વારકાધીશની દયાવાળો છે ને, દિલનો દાતા માણસ છે, એટલે અમારે પૂછવાનું જ ના હોય. કીધું હોય બ્રહ્મ વાક્ય જનાર્દનમ,
બ્રાહ્મણ બોલ્યા કે નારાયણ બોલ્યા એક સમાન છે, એટલે અમે હોનાની બધી વસ્તુ લેવા હતા, પણ કોઈ મગાવે ને તો એનો મતલબ એવો નથી કે બ્રાહ્મણ લઈ જાવ, મંદિરમાં જોઈએ. માતાજીની પ્રાર્થના કરજો મારી પૂજાને, મારા ભાવને, મારી ભક્તિને ગ્રહણ થાય. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. અમૃત નીકળું ને તઈ દેવતાઓ ચાપકી ભરીને ગયા નહીં કે ઝેર પી ગયા તો હવે અમૃત એ લ્યો જરાક ટાઢક થાય. ના, સંસાર એવો જ છે, કામ કરે એને જ અબજ હતી. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુર ખમી જવાનો, માં બદલાવાની નહી. હું પંથ તમારો છોડું નહી, હું અવડો સેવા તમારી કરવી.
મારા નયનો નિશામે રહેજો પ્રભુ, જિંદગી જપ તપ કરે, સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, મનાવીએ, પણ મારું મૃત્યુ મહોત્સવ બને, મરવા ટાણ્યા ખાલી એકવાર જગદંબાનો ચમકારો થઈ જાય, એકવાર આંખની સામે આવી જાય, એકવાર દર્શન લઈ દે એટલે પાછો આ ભવભવના ફેરા ફરવા ન પડે. આ તો આપણો કોક ગઈઢો છે ને, એ વયો ગયો હોય ને, કામ અધૂરું રહી ગયું હોય, એ પાછો જલમ લઈને આવે ને આવા કામ પૂરા કરાવે. મારો અંત સમય આવે જ્યારે મારા નયનો નિશામે રહેજો પ્રભુ, મારો અંત સમય આવે જ્યારે મારે નયનો નિશામે રહેજો પ્રભુ. સ્વર્ગ મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણામ, ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવા. નથી જાણતો તારી કેવી છે પૂજા, નથી જાણતો તારી કેવી છે સેવા. ગમે ત્યાં ગમે તે સ્વરૂપે પધારો, માડી મારા વંદન સહર્ષ સ્વીકારો. આવાહનમ ન જાનામી ન જાનામી તવાર્ચનમ, પૂજા કૈવ ન જાનામી ક્ષમસ્વ પરમેશ્વરી. પ્રાર્થના પૂર્વક ક્ષમાપન પૂર્વક આર્ત ભાવે ન નમસ્કારન સમર્પયામી. હસ્તે જલમાદાય અનેના પૂજન આરાધન કૃતેન ભગવતી રાજરાજેશ્વરી પ્રિયતા નમઃ. બોલો શ્રી ગણપતિ મહારાજ કી જય. કાટેશ્વરી માત કી જય. દ્વારિકાધીશ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ભગવાન ને વંદન કરી લ્યો, બ્રાહ્મણો ને વંદન, ઓલા વસ્ત્ર લઈ લ્યો, કાલવાળા પાંચ ફળ હોમાવાના છે.
ओम एम रिम क्लिम काटेश्वरी देव्यै स्वाहा। 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 બોલો કાટેશ્વરી માં તજી જય।